અમદાવાદમાં ફ્લાઇટ મોડી કરવા મુસાફરે બોમ્બ હોવાનું કહેતા પોલીસ સહિત સમગ્ર તંત્ર ધંધે લાગ્યું. બોમ્બની અફવા ફેલાવનાર મુસાફર સામે એરપોર્ટ ઓથોરિટીએ કરી કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર બનશે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ માટે કોલેજિયમની બે જસ્ટિસ માટે ભલામણ. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની પણ ભલામણ. મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલનું સેશન્સ કોર્ટમાં સરેન્ડર. મોરબી પોલીસે આરોપી જયસુખ પટેલને જેલ હવારે કર્યો. કાલે પોલીસ મોરબી કોર્ટમાં જયસુખના રિમાન્ડની માંગ કરશે. સુરતની યુવતી પર દુષ્કર્મ કરનાર લંપટ આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા. 2013માં આસારામ સહિત 7 લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ. કચ્છના અંજારમાં નગરપાલિકામાં કાઉન્સિલરનું રાજીનામું. કામો ન થતા હોવાથી નિર્ણય લીધો હોવાનો દાવો. રોડ ગટર સહિતના કામો ન થતા હોવાનો આક્ષેપ. રાજ્યના નવા સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળ્યો. રાજ્યના 31માં મુખ્ય સચિવ બન્યા રાજકુમાર. 31 ઓગસ્ટ 2021 સુધી પંકજકુમાર હતા મુખ્ય સચિવ. સિનિયર આઈપીએસ વિકાસ સહાયને રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપાયો. પોલીસ ભવન ખાતે બેટન સેરેમની સાથે વિકાસ સહાયનું ભવ્ય સ્વાગત કરાયું. અમદાવાદની જનતા પર ટેક્સનો બોજો વધશે. 2023-24નું 8,400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. રાજકોટ પાલિકાનું 2,500 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. તમામ વેરામાં તુતિંગ વધારો કરવા દરખાસ્ત. પાણી વેરામાં 3 ગણો વધારો. સુરત મનપાનું વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ 7,707 કરોડ રજૂ. ડ્રાફ્ટ બજેટમાં સુરતીઓ પર 307 કરોડનો ટેક્સ બોજો વધારાયો. નાણામંત્રીએ સંસદમાં આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટ અનુસાર 2023-24માં વિકાસ દર 7% રહેવાનું અનુમાન, જ્યારે મોંઘવારી દર 6.8% રહેવાનું અનુમાન. હિમાચલ પ્રદેશના સિમલામાં બરફની ચાદર છવાઈ. સિમલાના રસ્તાઓ પર બરફના થર જામ્યા. પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણવા ઉમટ્યા.